જામનગર મહાનગરપાલિકાએ મનમક્કમ કરીને લખોટા તળાવમાં આજગી ડેમ અને રણજીત સાગર તેમજ નર્મદામાંથી આવતા પાણીમાંથી રો વોટર ઠાલવવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે દરરોજ સાતથી આઠ એમએલડી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તો આ કામગીરી સતત દસ દિવસ સુધી ચાલશે મહત્વનું છે કે ખાલી લખોટા તળાવમાં પાણી ભરવાની વાત વારંવાર તંત્ર દ્વારા કરવામાં આવતી હતી પરંતુ દર વખતે આ પ્રોજેક્ટ ફેલ થતો હતો જો કે હવે પાણી છોડવામાં આવતા જામનગરની શામાં શાંત સમા લખોટા તળાવમાં રહેલા જળચર જીવ સૃષ્ટિ અને પંખીઓને આશરો લે આશ્ર મળશે ત્યારે ઉપરાંત લખોટા તળાવની આસપાસ રહેલા તમામ બોર અને ડંકીઓ નબળા ચોમાસાથી ઊંડા જવાના કારણે પાણી આવતાની સાથે બોર ડંકીના તળ પણ સાજા થશે જામનગર શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવ એ ખાલી થવાની તૈયારીમાં છે ગત વર્ષે બિલકુલ ઓછો વરસાદ પડ્યો છે એના કારણે આ જળસ્તર એકદમ ઘટી ગયું છે એના કારણે તળાવની આજુબાજુના બે કિલોમીટર ફેરી વિસ્તારમાં લોકોના ડંકી અને બોર કૂવામાં પાણીના જળસ્તર ઘણા ઘટી ગયા છે એને ધ્યાને રાખી અને આ વધુમાં તળાવમાં જે કંઈ જળસૃષ્ટિ છે જીવસૃષ્ટિ છે તેનો નાશ ન થાય એને પણ ધ્યાને રાખી આ બંને બાબતોને ધ્યાને રાખીને કોર્પોરેશન એ નિર્ણય લીધેલો છે કે રોજનું સિત્તેરથી એંસી એસે સાતથી આઠ એમએલડી જેટલું પાણી અમે તળાવમાં નાખીશું અને દસ દિવસ માટે આ પ્રોગ્રામમાં કુલ સિત્તેરથી એંસી મિલિયન લીટર જેટલું પાણી અમે તળાવમાં નાખીશું